नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीपमां आप सौનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 8 ગુજરાતી જેમાં સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએ છીએ તે લાંબુ હોવાથી તેના કુલ 5 ભાગ પાડ્યા છે. તેમાં ભાગ પહેલો છે તે આપણે જોવાના છીએ. તેની અંદર પાના નંબર 1 થી લઈને 4 સુધી જે મહાવરાઓ આપેલા છે તેની અંદર શું જવાબો લખી શકાય તે જવાબો છે તેની આજે આપણે સમજ મેળવીશું. विद्यार्थी मित्रों, आ वीडियो ना डिस्क्रिप्शन में दरेक भागोनी लिंक आपेली छे. तेमज जो विद्यार्थी मित्रों तमे मारी चैनल मा नवा होय तो मारी चैनल ने जरूर थी सब्सक्राइब करो. वीडियो सारो लगे तो लाइक करो, शेयर करो अने बेल नोटिफिकेशन ऑन करो जेथी मारा आगळना तमाम वीडियो आपने सरळताथी मळता रहे. तो चालो विद्यार्थी मित्रों शुरू करिए. चालो याद करिए तेनो भाग पहेलो. तेमा पाना नंबर 1 થી 4 ઉપર જે મહાવરા આપેલા છે તે આપણે જોઈએ. पेलो प्रश्न छे, तमारे सातमा धोरणना एकम भिखुमां आवता किशोर भिखुनुं पात्र भजवानुं छे तो तेना संवादो केवा हशे ते तमारी नोटबुकमां लखो. मारे सातमा धोरणमां एकम भिखु पात्र भजवानुं होय तो हुं नीचे मुजब संवाद बोलीश. हुं जलेबी खाई जईश तो मारा भाई बहेन शुं खाशे? हुं तो पेट भरीने खाईने आव्यो. मैं जलेबी खाधीने खूब ज पाणी पीधुं. आ गरीबनी कोई मदद करो, મને સેઠે જલેબી ખવડાવી હતી. ત્યાર પછી બીજો છે, તમે મેળામાં મિત્રો સાથે ગયા હશો, એનું વર્ણન તમારા શબ્દોમાં લખો. હું મેળામાં મારા મિત્ર સાથે ગયો હતો અને તેનું વર્ણન નીચે મુજબ છે. મેળામાં ઘણા બધા લોકો આવ્યા હતા. મેળામાં રમકડાની અનેક દુકાનો હતી. મેળામાં ચકડોળ, ઘોડાગાડી, મોટરની સવારી પણ હતી. અમે ચકડોળની મજા માણી હતી. મેળામાં મીઠાઈની દુકાન પણ હતી. મેળામાં નટના ખેલ જોવાની ખૂબ મજા આવી. અમને મેળામાં ખૂબ જ મજા આવી. ત્યાર પછી ત્રીજું છે, ધોરણ 7 ગુજરાતી એકમ 1 મેળામાં આપેલા ચિત્રમાં ફુગાવાળા અને છોકરા વચ્ચે શી વાત થતી હશે એ તમારી નોટબુકમાં લખો. ફુગાવાળો કહે, ફુગા લઈ લો ફુગા. તો છોકરો કહે, કેટલાનો ફુગો આપ્યો? ફુગાવાળો કહે છે, 2 રૂપિયાનો એક. તો છોકરો કહે છે, મને પહેલો એક લાલ ફુગો આપી દો. ફુગાવાળો કહે છે, આ લો લાવો પૈસા. ત્યાર પછી ચોથો છે, ધોરણ 7 ના પાઠ્યપુસ્તકમાંનો કયો પાઠ તમને સૌથી વધુ ગમ્યો કેમ લખો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ના પાઠ્યપુસ્તકનો જે પાઠ તમને ગમ્યો હોય તેના વિશે તમારે લખવાનું છે. ધોરણ 7 પાઠ્યપુસ્તકમાં મને પરીક્ષા પાઠ ખૂબ જ ગમ્યો કેમ કે મહાદેવમાં માનવતાનો ગુણ જોવા મળે છે. મને પણ તેમાંથી બીજાની મદદ કરવાની શીખ મળે. ત્યાર પછી પાંચમો છે, નીચે એક સંવાદ આપ્યો છે, તમે એને તમારી રીતે આગળ વધારીને મિત્ર સાથે મળીને અભિનય સાથે વાંચો. સહપાઠી એક કહે, મહાદેવ તારા ખેતરમાં તો જો હરાઈ ગાય બેઠી છે. સહપાઠી 2, ખેતરમાં નથી સેઠા ઉપર છે. સહપાઠી 3 કહે, કાપલો કાઢી જવાની. મહાદેવ કહે, આ બાજુ કે પેલી બાજુ? સહપાઠી 1 કહે, પેલી બાજુ હશે, ઝડપથી દોડ. મહાદેવ ગાયને કાઢવા દોડે છે. મહાદેવ કહે, આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ. સહપાઠી કહે છે, હા ઓ, આજે પરીક્ષા લેવા વિદ્યાધિકાર ઈ સાહેબ આવવાના છે ને? તો મહાદેવ કહે, એટલે જ ને, હડી કાઢો બધા. ત્યાર પછી છઠ્ઠો છે, નીચે એક અધૂરી વાર્તા આપી છે એને પૂર્ણ કરો. બંસી ખેતરમાં જતો હતો. તે ધોળિયા રસ્તે ચાલતો જતો હતો. તેને ખેતરે પહોંચવાની ઉતાવળ હતી. અચાનક વાડ પાસેથી ઝાડીમાંથી અવાજ આવ્યો કે એ છોકરા મને બહાર કાઢા. બંસી પહેલા તો ગભરાઈ જ ગયો, પણ પછી હિંમત એકઠી કરીને એને ઝાડીમાં તપાસ્યું તો ત્યાં એક જૂનો મોબાઈલ પડ્યો હતો. એના પર ધૂળ વળી ગઈ હતી. એકાએક જ મોબાઈલ બોલ્યો, ભાઈ, મને મારા માલિકે અહીં ફેંકી દીધો છે. મારી પાસે એક એવું રહસ્ય છે કે જે જાણીને તો ચોકી છે. આટલી સુધી વાર્તા આપેલી હતી, હવે અહીંયાથી આપણે અધૂરી વાર્તા છે તે પૂર્ણ કરવાની છે. બંસી ચોકી ગયો કે મોબાઈલમાં એવું તે શું રહસ્ય હશે, એટલે એને મોબાઈલ લઈ લીધો. મોબાઈલ તેને તેના ગામમાં 1 વર્ષ પહેલા થયેલી ચોરીના બનાવના પ્રસંગનું કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું. બંસીએ મોબાઈલ પોલીસને આપ્યો અને મોબાઈલ પરથી ચોરીનો ભેદ ખુલી ગયો. બંસીને ગામ લોકોએ શાબાશી આપી. ત્યાર પછી સાતમો છે, આપેલા ચિત્ર વિશે 10 વાક્ય લખો.
આ શહેરનું ચિત્ર છે. શહેરમાં રસ્તા પર ઘણા બધા વાહનો છે. રસ્તાની બાજુ પર ભિખારી બેઠા છે. રસ્તા પર લોકોની અવરજવર ચાલુ છે. શહેરમાં ઘણા બધા કારખાના આવેલા છે. શહેરની દૂર મંદિર પણ દેખાઈ રહ્યું છે. ભિખારી આવતા જતા લોકો પાસે ભીખ માંગે છે. ભિખારીના છોકરા ત્યાં રમી રહ્યા છે. મિલોમાંથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે. ત્યાર પછી મહાવરો આપેલો છે તેમાં પહેલો પ્રશ્ન છે, તમારી મુલાકાત અચાનક જ તમારા પ્રિય ખેલાડી અભિનેતા કે અભિનેત્રી સાથે થઈ ગઈ છે, તમે એમને કેવા પ્રશ્ન પૂછશો? તો હું તેને આ પ્રશ્ન પૂછીશ, પ્રિય ખેલાડી, તમે બાળપણમાં કેવી રીતે પ્રેક્ટિસ કરતા? તમને શેનો શોખ છે? ક્રિકેટ સિવાય અન્ય તમને કઈ રમત ગમે છે? તમે ફિટનેસ માટે શું ખાઓ છો? રોજની કેટલી કલાક ઊંઘ લો છો? આવા અલગ અલગ પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી બીજું છે, તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લગ્ન ગીત મેળવીને અહીં લખો. બાળ મિત્રો, તમને જે લગ્ન ગીત આવડતું હોય તે તમારે અહીં લખવાનું છે. મેં અહીં એક લગ્ન ગીત લખ્યું છે, તમારે એ લખવું હોય તો એ પણ લખી લેવાનું છે. કોયલ બેઠી આંબલિયાની દાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે, આ લગ્ન ગીત છે એ તમારે જોઈને લખી લેવાનું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તમારે પ્રવાસે જવાનું હોય ત્યારે તમે સીસી તૈયારી કરો છો, એના વિશે લખો. મારે પ્રવાસ જવાનું હોય તો હું કેટલા દિવસ પ્રવાસે જવાનું છે એ મુજબ કપડાની બેગ તૈયાર કરું, થોડો નાસ્તો સાથે લઉં, કોલગેટ બ્રશ દાંતિયો તેલ જેવી દૈનિક ઉપયોગી વસ્તુ સાથે લઉં, એક ડાયરી અને એક કેમેરો સાથે લઉં. ચોથો છે, તમારે તમારા વિસ્તારના ધારાસભ્યની મુલાકાત લેવાની હોય તો કેવી કેવી તૈયારી કરશો? તો જવાબમાં લખી શકાય, ધારાસભ્યની મુલાકાત લેવા માટે એમને હું શું પ્રશ્નો પૂછીશ એ વિશે પહેલા વિચારીશ, તેમજ મારા વિસ્તારમાં ધારાસભ્યની અગાઉ અપોઇન્ટમેન્ટ માટે તપાસ કરીશ, અને મારા વિસ્તારના જે પ્રશ્નો હશે તે હું એક લિસ્ટ બનાવી રાખીશ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા હોય તો તમે શું કરશો? રખડતા ઢોર માટે હું એક પાંજરાપોર બનાવું અને દરેક રખડતા ઢોર ત્યાં રાખવામાં આવે તેવી વ્યવસ્થા કરાવું, અથવા તો નગરપાલિકાને આ અંગે જાણ કરું અને અમારા વિસ્તારમાંથી આ રખડતા ઢોરોનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરીશ. ત્યાર પછી બીજું છે, આપેલી વાતચીત પૂર્ણ કરો. ગંગાબહેન કહે, મધુબહેન મજામાં છો? ઘરે બધા સાજા નરવા? મધુબહેન કહે, હા ઓ ભગવાનની મહેરબાની છે બહેન, તમે આ વખતે બહુ દહાડે દેખાયા. ગંગાબહેન કહે, ગયા અઠવાડિયે અમારો અકસ્માત થયેલો. મધુબહેન કહે, કેમ કરતા થયો અકસ્માત? ગંગાબહેન કહે, રસ્તો ઓળંગતી વખતે સ્કૂટરની ટક્કર વાગી ગઈ. મધુબહેન કહે, કઈ ભાંગતૂટ કે ફ્રેક્ચર તો નથી થયું ને? ગંગાબહેન કહે, ના ફ્રેક્ચર તો નથી થયું, મૂંઢ માર વાગ્યો બસ. મધુબહેન કહે, તો સારું, લ્યો ભગવાનનો આભાર, ફરી આવજો. ગંગાબહેન કહે, હા ચોક્કસ. ત્યાર પછી મહાવરો પેલો, તમારા ગામ અથવા વિસ્તારની લોકકથા વડીલો પાસેથી સાંભળે મેળવીને વર્ગખંડમાં રજૂ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા ગામની કોઈ લોકકથા હોય તો તે તમારા દાદા પપ્પા અથવા મોટા જે વડીલો હોય તેમની પાસેથી સાંભળીને તમારા વર્ગખંડમાં રજૂ કરવાની છે. ત્યાર પછી મહાવરો બે, તમારા ગામ વિસ્તારનું લોકગીત મેળવીને એનું વર્ગખંડમાં ગાન કરો. અહીં મેં એક લોકગીત લખ્યું છે, આભમાં ઝીણી ઝબુકે વીજળી, ઝીણા ઝરમર વરસે મેં, ગુલાબી કેમ કરી જાસો ચાકરી. એ તમારે આ લોકગીત છે તે તમારે જોઈને લખી અને વર્ગખંડમાં રજૂ કરવાનું છે. ત્યાર પછી મહાવરો ત્રણ છે, ધોરણ છ ની લોકકથા લેખણ જાલી નો રહી, વાંચીને મિત્રો સાથે મળીને તેની નાટક રૂપે ભજવણી કરો. અહીં નાટક ભજવવાનું હોવાથી દરેક મિત્રો જાતે જ આ પ્રશ્ન કરશે. ત્યાર પછી મહાવરો ચાર છે, નીચે એક લોકગીત આપ્યું છે, એનો ભાવ તમારા શબ્દોમાં લખો. અહીં જે લોકગીત આપ્યું છે તેનો ભાવ અહીં મેં લખ્યો છે, આ કાવ્યમાં વરસાદ આવવાના ઈંધણ દેખાતા ખેડૂત વાવણી માટે કેવી તૈયારી કરે છે એ વાત, તેમજ વરસાદ આવ્યા બાદ
धरती मां पाक लहराई उठे छे तेनी वात करवामां आवी छे। विद्यार्थी मित्रों अहीं आपणो चालो याद करिए नो भाग पहेलो छे ते पूरो करिए छे। आगळनो भाग बे मेळवा माटे मारी चेनल ने जरूर थी सब्सक्राइब करो, तेमज दरेक भागोनी लिंक छे ते आ वीडियो ना डिस्क्रिप्शन बॉक्स मां आपेली छे, तेनी मदद थी ते वीडियो पण जोई शकशो। विद्यार्थी मित्रों फरी मळीशुं भाग 2 ની અંદર, ત્યાં સુધી આવજો।